સ્વાગત કરું છું. આજે ધોરણ 1, ચલો તૈયાર થઈ જાઓ બાળકો. આપણે આ ઉચ્ચાર શીખતા હતા ને, હા, ઉપર તારીખ લખી લખો, 24/3/21, બાર બુધવાર આજનો. ચલો આજે શરૂ કરું છું આ વિડીયો. પેન્સિલ તૈયાર રાખજો, આપણે ઉચ્ચાર બોલતું જવાનું છે અને લખતું જવાનું છે, બધું એક સાથે કરવાનું છે. બોલતા તો હવે આવડી ગયું છે, ઇંગ્લિશ બોલતા આવડી ગયું છે તમને બધાને, ઉચ્ચાર જે સ્પેલિંગ આવી તમને વાંચતા આવડી ગયું છે. હવે તો અહીંયા શરૂ કરું છું. આપણે અગાઉ એ વાળા થઈ ગયા છે, ઓ વાળા થઈ ગયા છે. તમારી ચોપડીમાં જો તમે ઉચ્ચાર લખેલા છે ને, પછી ગયા વિડીયામાં આપણે આ વાળા કર્યા, હવે આવે છે ઈ વાળા. વચ્ચે ઈ વાળા છે એટલે આપણે શીખવાનું છે. તો અહીંયા છે, પેલા હું તમને લખી દઉં, ડીડી ડીજી પીઈએન એનટી. હવે એનો આપણે ઉચ્ચાર બોલવાનો છે. ઈ એટલે ઈંડું, એ એન એટલે ઈંડું, એના આપણે સ્પેલિંગ કરાવ્યું છે. ડી ડી બેડ. પછી ડી ઈ જી બેગ. પી એન પેન. એન ઈ ટી નેટ. ચલો આવી રીતે લખો. મારી સાથે સાથે લખશો તો સરસ મજાના અક્ષરે તમે લખી શકશો. હવે બીજી લાઈનનો ઉચ્ચાર કરું છું, મારી સાથે બોલતા જજો. તમારે અર્થ કરવાના નથી, ખાલી ઉચ્ચાર જ છે એટલે ઇંગ્લિશ જ બોલવાનું છે. તો બીજામાં એફ ઈ ડી ફેડ. કે ઈ જી કેટ. TEN TEN. PET PET. હવે એનો ઉચ્ચાર લખાવું છું, તો ચોપડીમાં સાથે સાથે લખતા જજો. ચોપડીમાં જ લખવાનું છે તમારે એમાં વચ્ચે. FED FED. KEG KEG. TEN TEN. પીટી પેટ. ત્રીજી લાઈન ચલો આ પૂરી કરો, ત્યાં હું ખાલી ખાના કરી દઉં. પેગ. જીઈટી
પાંચમી લાઈન એમાં ત્રણ જ છે. ચલો મારી સાથે ઉચ્ચાર લખજો. આર ઈ ડી રેડ ડી ઈ એન ડેન જે ઈ ટી જેટ. આ બધા સ્પેલિંગ તમારે અગાઉ આવી ગયા છે અને પાઠ્યપુસ્તકમાં પણ લખાઈ ગયા છે. એની પછીની લાઈન ઉચ્ચાર લખો મારી સાથે. ચલો અહીંયા બાળકો આપણે આ ઈ વાળા જે છે ઉચ્ચાર એ બધા પૂરા કર્યા છે. આ લખી લો. હવે આ સાથે સાથે યુ વાળા એટલે અ, બી યુ એસ બસ, એ બધા હું તમને આપણે છેલ્લે યુ વાળા ટેસ્ટમાં પૂછ્યા હતા, ખબર છે ને તમને? બધા સ્પેલિંગ જેટલા યુ વાળા છે એ બધા ઉચ્ચારો તમને શીખવાડું છું અને લખાવું છું. ચલો આ લખી લો ત્યાં હું તમને આગળ કરાવું છું. હવે આગળ આપણે છેલ્લું યુ વાળા સીયુબી કમ એમયુડી મણ ટીયુજી તબ બીયુએન બન એફયુઆર ફર સીયુબી. હવે એના ઉચ્ચાર લખાવું છું. સીયુબી કબ એમયુડી મડ ટીયુજી ટક બીયુએન બન એફયુઆર ફર ને સીયુબી કબ. એની પછીનો બોલ લખાવું છું. સાથે સાથે લખતા જજો. આજે લેશનમાં આનું જ હું આપવાની છું. જેને પૂરું ન થયું હોય એ લોકો પૂરું કરે, પછી જ્યારે મારે ચેક કરવાની હોય ત્યારે લખેલું હોવું જોઈએ. ત્યારે તમે એમ કે થોડુંક રહી ગયું છે, થોડું કામ છે, થોડુંક ટાઈમ છે, બહાર ગયા હતા ને એવું નહીં ચાલે. એચ યુ બી હબ બી યુ જી બગ બી યુ એન બમ એફ યુ એન ફન બી યુ ટી બટ પી યુ પી પપ. હવે એનો
ઉચ્ચાર મારી સાથે લખજો. એચયુવી હું બબે વાર બોલતી જાઉં છું, ફરી વાર નહીં સમજાવું. એચયુવી હબ, બીયુજી બગ, બીયુએમ બમ, એફયુએન ફન, બીયુપી બટ, પીયુપી પપ. ચલો ત્રીજી લાઈન આ લખી લો. અહીંથી ત્રીજી લાઈન ચાલુ કરું છું. D U D D D
mug mug run rum run run nut nut તમારે અખરોટ નો સ્પેલિંગ હતો ને એ ચલો ડર ડી યુ ડી ડર જો ડેડ નથી એમ યુ જી મ ગ આર યુ એન ર મ આર યુ એન ર ન એન યુ ટી નટ છેલ્લી લાઈન મારી સાથે જ લખતા રહેજો ચલો બાળકો આટલું લખાઈ ગયું હવે જેને બાકી રહી ગયું હોય એ લોકો પોતાની જાતે વિડીયો જોઈ અને પૂરું કરી નાખજો ફરજિયાત લખવાનું છે તો જ તમને અંગ્રેજી વાંચતા આવશે નહીતર આવશે નહીં પહેલા ધોરણથી તમે ધ્યાન નહીં દો તો પછી તમને આવડશે નહીં હવે આવ્યો આપણે હોમવર્કનો વારો ચલો ચોપડી મૂકી દો રફબુક કાઢો એમાં લખો એચ ડબલ્યુ આજની તારીખ 24/3/2021 વાર બુધવાર અહીંયા કરો એચ ડબલ્યુ 24/3/2021 હવે અંગ્રેજીમાં પ્રાઇમર પાના નંબર 53 છે જો આવો પાના નંબર 53 ચિત્ર જોઈ યોગ્ય શબ્દ ફરતે વર્તુળ કરો એટલે પાના નંબર 53 રફ બુકમાં એકવાર લખો તમને વર્તુળ દોરીને કરવાનું છે હું આમાં બોલી જાઉં છું લખાવતી નથી તમારે બધું વર્ક કરી લેવાનું છે તમને એક વખત તો આપેલું છે મેં કરાવેલું છે બરોબર ફરી વખત કહું છું પ્રાઇમર પાના નંબર 53 રફ બુકમાં એકવાર લખો અહીં મારો વિડીયો પૂરો કરું છું તમારો આભાર આવજો